સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ખાતે આવેલ રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાની બદલીને લઈને છેલ્લા 15 દિવસથી રણછોડપુરા પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ વિહોણી બની છે તો જવાબદાર તંત્ર હાલ તો ગોળ નિંદ્રામાં હોય તેવું જણાય આવે છે તો ગામજનો દ્વારા 11 માર્ચથી ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી આપી પ્રાંતિજના રણછોડપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 15 દિવસથી ગ્રામજનો દ્વારા શાળાની શિક્ષિકાની બદલીને લઈને તાળાબંધી અને બાદમાં વાલીઓ તથા ગ્રામજનો દ્વારા બાળકોને શાળામાં મોકલતા નથી તો બીજી બાજુ પરીક્ષા સીધે ચડીને આવે છે ત્યારે બાળકો શાળાની જગ્યાએ છેલ્લા 15 દિવસથી ઘરે કે ફળિયામાં રખડતા જોવા મળે છે તો જેની જવાબદારી છે તે શિક્ષણ વિભાગ પણ છેલ્લા 15 દિવસથી ગોળ નિંદ્રામાં હોય તેવું હાલ તો જણાઈ આવે છે સાથે સાથે જિલ્લા વહીવટતંત્ર પણ જિલ્લાના બાળકો છેલ્લા 15 દિવસથી શાળા સમયે શાળામાં ના જતા હોય ઘેર બેસી રહેવાની આટલી મોટી ઘટના છતાં ઊંધું ઝડપાયું છે તો બીજી બાજુ ગ્રામજનો વાલીઓ દ્વારા શિક્ષિકાની બદલીને લઈને આગામી 11 તારીખથી ઉપવાસ આંદોલન પર જવાની ચીમકી આપી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા શિક્ષણ વિભાગ ફાળે જાગશે કે કેમ એ તો હવે જોવું રહ્યું કાળસિંહ રાઠોડ મિતેશ શાહ સંજય રાવલ સાથે જેડી ટીવી પ્રાથમિક શાળાના બદલીના કેસમાં 15 દિવસથી અમારા બાળકો ઘેર બેઠેલા છે તે કોઈ તંત્ર સાંભળતું નથી એટલા માટે અમારા ગામના વડીલો તેમજ વાલીઓને અમરનાથ ઉપવાસ સોમવારથી ઉતરવાની છીએ એ તંત્ર હજુ સુધી અમારા ત્યાં કોઈ આવ્યું નથી અને ગાંધીજીના માર્ગે અમે જઈ રહ્યા છીએ આંદોલન કરી દઈએ